નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું સાબરમતી નદીમાં પાણીનો આવરો ઓછો થયો છતાં નદી બે કાંઠે. ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતા ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે પાણીની આવક થઈ રહી છે. બુધવારે સંત સરોવરના 6 દરવાજા 2 ફૂટ જેટલા ખોલીને પાણી વાસણ બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું હતું. ઉત્તર ગુજરાતમાં અને મુખ્યત્વે સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે સંત સરોવર અને હેઠવાસના વિસ્તારોમાં 10 ગામના લોકોને સાવચેતીના પગલા તરીકે નદી કિનારે નહીં જવાની સૂચના ગાંધીનગર મામલતદાર તરફથી આપવામાં આવી છે. ધરોઈ બંધમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યાર પછી લાકરોડા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ થયો હોવાથી ધરોઈ બંધમાંથી પાણી છોડવાના પરિણામે ગાંધીનગરમાં સંત સરોવર પાસે પાણીની આવક વધી છે. સંત સરોવરનું કુલ લેવલ 55.50 મીટર છે. બુધવારે પાણીની આવક વધતા પાણીની સપાટી 54.30 મીટર જાળવવામાં આવી રહી છે. સંત સરોવરના 21 દરવાજામાંથી 6 દરવાજા 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને પાણી વાસણ બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. લાકરોડા બેરેજમાંથી વધુ પાણી છોડવામાં આવે તેવી સંભાવનાને પગલે ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના 10 ગામો ઇન્દ્રોડા, શાહપુર, ધોરાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જૂનાકોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે. ગાંધીનગરમાં સાબરમતી નદી ગુરુવારે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ પણ બે કાંઠે વહી રહી છે. ધરોઈ બંધમાંથી પાણીનો આવરો ઓછો થતાં ગાંધીનગરમાં સંત સરોવરના 21 દરવાજામાંથી 7 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. 14 દરવાજા ખુલ્લા રાખીને હજુ પણ 32,230 ક્યુસેક પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. લાકરોડા બેરેજ તરફથી હજુ પણ પાણીની આવક ચાલુ રહેતા સંત સરોવરની સપાટી ઊંચી આવશે. નદી કાંઠાના ગામોમાં વસતા નાગરિકોને સલામતીના કારણોસર કાંઠા વિસ્તારમાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર ઋતુસિંહે સલામતીના કારણોસર તમામ કર્મચારીઓ અધિકારીઓ હેડક્વાર્ટર નહીં છોડવાના આદેશો આપ્યા છે. જિલ્લા અધિકારીઓ કર્મચારીઓની રજાઓ મંજૂર નહીં કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. ગુરુવારે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ ધરોઈ બંધમાંથી 23,072 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બુધવારની મધરાતે ધરોઈ બંધમાંથી 66,050 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ હવે ધરોઈ બંધમાંથી પાણી છોડવાનું ઓછું થતાં લાકરોડા બેરેજમાંથી પણ પાણી છોડવાનું ઓછું કરાયું છે. સાંજે 6 વાગે લાકરોડા બેરેજમાંથી 47,366 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે સંત સરોવરમાં આવતા પાણીની આવક પણ ઓછી થઈ છે. ગાંધીનગરના સંત સરોવરમાં પાણીનો આવરો વધતા ગુરુવારે પરોઢે 5 વાગ્યાથી સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને પાણી ફ્રી ફ્લોરથી વાસણા બેરેજ તરફ છોડવામાં આવ્યું હતું. પાણીનો આવરો ઓછો થતાં સાંજે 6 વાગે સંત સરોવરના 7 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. બાકીના 14 દરવાજા 3 ફૂટ જેટલા ખોલીને 32,230 ક્યુસેક પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. આ રીતે સંત સરોવરમાં જળસપાટી જારી રાખવામાં આવશે, એટલે સાબરમતી નદી હજુ પણ બે કાંઠે વહેશે. નદીમાં પાણીની સપાટી ઊંચી રહેવાથી નાગરિકોને સલામતીના કારણોસર નદી કાંઠાથી દૂર રહેવાની તાકીદ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાના તમામ અધિકારીઓ કર્મચારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશો કરવામાં આવ્યા છે. સાબરમતી, મેસો, ખારી અને વાત્રક નદી ગાંધીનગર જિલ્લામાં થઈને વહે છે.
ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદ અને જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ક્યાંય પૂરની પરિસ્થિતિ સર્જાય તો જાનમાલને નુકસાન ન થાય તે માટે સાવચેત રહેવા અને અગોતરા પગલાં તરીકે જિલ્લાના તમામ અધિકારીઓ કર્મચારીઓની રજાઓ મંજૂર નહીં કરવાના પણ આદેશો આપવામાં આવ્યા છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.